આપ જોઈ શકો છો. મેં તમને જે વાત કરી હતી કે તેના ઘરે બારણા ના બધા હોય તે લોકો માનતા કરે છે મેઘાદાદાની, તેના ઘરે દીકરા દીકરી જે પણ મિત્રો આવે છે તેના ફોટા પણ હાજર છે મિત્રો. આ કોઈ અફવા કે કોઈ ખોટ નથી મિત્રો, આપ જોઈ શકો છો. ખૂબ જ ઓછું પાણી હોવાને છતાં પણ અહીં ક્યારે પાણી ખૂટતું નથી. આદિ અનાદિ કાળથી પણ દુકાળ પડે એટલા સમયથી પણ અહીં ક્યારે પાણી ખૂટ્યું નથી. આમાં જોઈ શકો છો મિત્રો, મારી પાછળ મિત્રો છે મિત્રો, આવા અનેક કુતરાઓ મિત્રો અહીં હાજર છે. તે લોકો મિત્રો અહીં શ્રદ્ધાળુ આવે છે તેને પોતાની સાથે વાલ કરે છે, કોઈને કરતા પણ નથી. આપ જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સ્વાગત છે તમારું અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે શ્રીકાંત વાઘેલા. આજે આપણે આવ્યા છે મારા ગામમાં વેલણની નજીક 1 કિલોમીટર થાય છે જ્યાં મેઘાદાદાનું સ્થાનક છે, મેઘાદાદાનું મંદિર છે, તેની આપણે મુલાકાત લેવા આવ્યા છે. મેઘાદાદાનો ઇતિહાસ 200 વર્ષ જૂનો છે એવું કહેવામાં આવે છે મિત્રો. તો આજે આપણે ખુદ જાતે આપણે એનો અનુભવ કરીએ અને જાણીએ એનો શું છે ઇતિહાસ. તો મિત્રો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. જે નવા છે તે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જે મંદિર મેં તમને કીધું હતું તે મંદિર છે મિત્રો. મેઘાદાદાનો ઇતિહાસ કઈક એવો છે મિત્રો કે જયારે આપણે જૂનવાણી સમયમાં કુવામાંથી પાણી કાઢવા માટે જે રેતનો ઉપયોગ કરવામાં આવતો હતો તે રેતમાં એક લાકડું વપરાય છે મિત્રો. જે જૂના હશે તેને ખબર હશે મિત્રો કે લાકડું મિત્રો જ્યારે જૂના સમયના જે આપણા ભાભલા ડોસાઓ કહેવાય તે લાકડું ગોતવા માટે તે જંગલમાં ગયા હતા ત્યારે મિત્રો, અને ત્યારે તેને આ લાકડું મળેલું હતું અને તેમાં સાક્ષાત મેઘાદાદા પ્રસન્ન થયા હતા તેવું કહેવામાં આવે છે મિત્રો. ત્યારથી અહીંયા મેઘાદાદાની સ્થાપના કરેલી છે મિત્રો, અને લાખો માણસો કોઈ જ્ઞાતિ જાત વગર આજુબાજુના ગામના દૂરથી પણ લોકો અહીં આવી અને મેઘાદાદાના દર્શન કરે છે. તેમાં કોઈ પણ નાક જાત નથી મિત્રો. આપ લાકડું મિત્રો જોઈ શકો છો મેઘાદાદાનું, અહીં પણ ખૂબ જ મોટું લાકડું છે. હું તમને અહીંથી પણ બતાવવા માંગુ છું મિત્રો. આપ જોઈ શકો છો મિત્રો અહીં પણ જે લાકડું એટલું લોંગ લાકડું છે મિત્રો. જે જૂનવાણી સમયમાં મેં જ્યારે તમને વાત કરી તે સમયથી આ મિત્રો અહીં લાકડું છે, અને 200 વર્ષથી મિત્રો અહીં લોકો શ્રદ્ધાળુ પોતાની આસ્થા લઈ અને મિત્રો આવે છે. અને જે લોકોની ઘરે પારણા ન બંધાતા હોય મિત્રો તે પણ મેઘાદાદાની માનતા રાખે છે મિત્રો, અને તેની ઘરે પારણા બંધાય એવું પણ મિત્રો કહેવામાં આવે છે. એવા બાળકોના ફોટા પણ અહીં હાજર છે, તે પણ અમે તમને વિડીયોમાં મિત્રો આગળ બતાવશું મિત્રો. અને અહીં લોકો લાખોની સંખ્યામાં મિત્રો અહીં આવે છે, અને અહીં રાત્રિ રોકાણ માટેની પણ સુવિધાઓ છે. નાના છોકરાઓ હોય છે તેના માટે જે ઘોડિયા પારણા એની પણ વ્યવસ્થા છે મિત્રો, રહેવા જમવાની પણ વ્યવસ્થા છે મિત્રો. અહીં પાણીનો કૂવો પણ છે, જે જૂનવાણી કૂવો, અને જે એક વડ છે જે ઘણા વર્ષોથી 200 વર્ષથી તે વડનું ઝાડ પણ અહીં છે તે પણ તમે વિડીયોમાં જોશો મિત્રો. તો વિડીયો મિત્રો બન્યા રહીજો, શેક સુધી મજા આવશે. તમે જે વાત કરી હતી કે તેના ઘરે પારણા ન બંધાતા હોય તે લોકો માનતા કરે છે મેઘાદાદાની, તેના ઘરે દીકરા દીકરી જે પણ મિત્રો આવે છે તેના ફોટા પણ હાજર છે મિત્રો. આ કોઈ અફવા કે કોઈ ખોટ નથી મિત્રો. આપ જોઈ શકો છો જેના ઘરે પારણા બંધાયેલ છે તે બધા બાળકોના ફોટા અહીં લટકાવવામાં આવે છે મિત્રો વડ ઉપર. આવી કંઈક મિત્રો મેઘાદાદાની આસ્થાની આ વાત છે મિત્રો.
જોઈ શકો છો મિત્રો, મારી પાછળ જે આ કૂતરો છે મિત્રો, આવા અનેક કૂતરાઓ મિત્રો અહીંયા હાજર છે. એ લોકો મિત્રો અહીંયા શ્રદ્ધાળુ આવે છે તેને પોતાની સાથે વાલ કરે છે, કોઈને તરડતા પણ નથી. આપ જોઈ શકો છો મિત્રો, ખૂબ જ આપણે દેશી કૂતરા જેને કહેવામાં આવે છે પ્રેમાળ કૂતરા છે મિત્રો. એક કૂતરું અહીં મારી પાછળ પણ મિત્રો બેઠું છે, તે કોઈને હેરાન પણ નથી કરતું મિત્ર, અને આરામથી અહીં બેઠી અને શ્રદ્ધાળુઓ સાથે પોતાનો સમય વિતાવે છે. મિત્રો અહીં પણ દાદાની નિશાની છે, અને અહીં મિત્રો આ જે અબોલ જાનવર જે કૂતરાઓ હોય છે મિત્રો, તે આખો દિવસ અહીં ને અહીં જ રહે છે દાદાની સાથે જ મિત્રો. અને જે લોકો શ્રીફળ વધારે છે તેનો જ તે ખોરાક થાય, અને મિત્રો આ લોકો જીવન તમારી સામે છે, આપ જોઈ શકો છો. તે પણ એક મોટી વાત છે મિત્રો. અને મેં તમને જે મિત્રો વાત કરી હતી કે જે કૂવામાં આપણે રેટ મારફતે પાણી સિંચવામાં આવે છે, એવો જૂનવાણી કૂવો તમે ક્યાંય નહીં જોયો હોય, આપ જોઈ શકો છો. ખૂબ જ ઓછું પાણી હોવાને છતાં પણ અહીં ક્યારેય પાણી ખૂટતો નથી. આદિ અનાદિકાળથી પણ દુકાળ પડે કે કેટલા સમયથી પણ અહીં ક્યારેય પાણી ખૂટ્યું નથી. આમાંથી ઘણા આજુબાજુના ખેડૂત મિત્રો છે, તે પોતાનું ખેતરમાં પાણી અહીંથી મોટર મારફતે કે મશીન મારફતે પોતાનું ગુજરાન અહીંથી જ મિત્રો કોઈ વિના મૂલ્ય કોસ્ટ વગર અહીંથી કરે છે મિત્રો. તો ચલો તમને આખું મેઘાદાદાના મંદિરનો વ્યૂ બતાવું. મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીં બેસવા માટે જગ્યા પણ છે મિત્રો, બેન્ચીસ, અને અહીં લોકોને જે રાત્રિ રોકાણ કરે છે તેના માટે રહેવાના રૂમ અને ત્યાં રસોડું પણ છે મિત્રો. અને અહીં બેસીને જમવા માટેની જગ્યા છે, અને ખૂબ જ આનંદ મળે એવી શાંતિનું વાતાવરણ અહીં મહેસૂસ થાય છે મિત્રો. આપ જોઈ શકો છો અત્યારે કોઈ પણ જાતનો અહીં અવાજ નથી મિત્રો. જે લોકો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે તે લોકો અહીંયા કલાક બે કલાક જે લોકો પૂરા દિવસ સુધી રોકાય અને પોતાના ઘરે પરત ફરી જાય છે મિત્રો. આ બધું આપ જોઈ શકો છો મેઘાદાદાની કેટલી ઊંચી ધજા પર લગાવવામાં આવે છે મિત્રો. જે લોકો માનતા કરીને આવે છે તે લોકો દર વખત નવી ધજા લગાવવામાં આવે છે, તેના પગથિયા મિત્રો અહીંથી ચડવામાં આવે છે. અહીં મિત્રો અહીંથી આપ જોઈ શકો છો પૂરા મેઘાદાદાના મંદિરનું વ્યૂ. અહીં જે વડલો પણ મિત્રો છે હાજર જ છે મિત્રો. આવવા માટે તમારે વેલણથી 1 કિલોમીટર મેઘાદાદાનું મંદિર થાય છે, તેનું મોટું બોર્ડ પણ લગાવેલું છે, અને લોકો ચાલીને પણ કોઈ વાહન લઈને પણ પોતાની આસ્થા લઈને અહીં મિત્રો આવે છે. અહીં એક બીજું એક નાનું સ્થાનક પણ છે, એ કહેવામાં આવે છે મિત્રો કે સોલંકી કુળ શાસન જ્યારથી છે ત્યારના તેના પૂરાપૂરા જે છે તે અહીં બિરાજમાન છે મિત્રો. તેની પણ લોકો માનતા કરે છે અને તેની પણ લોકો આસ્થા કરે છે મિત્રો. તો આવા અવનવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રો. મળીશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.